રસ્તો કાઢવો પડશે એ નક્કી. મે રસ્તો નીકળશે એ પણ નક્કી છે. હા, પણ એમાં બહુ ટાઈમ ના લાગી જાય તો સારું. બાકી ગુડવિલ સારી બની ગઈ છે. મને તો હતું કે એકાદ અઠવાડિયામાં આપણે રોજના 50-એક મિલ બોક્સનો આંકડો તો ક્રોસ કરી જ લઈશું. હું અંદર આવું? ભાભી આવો આવો. ભાભી, તમને જોઈને મારો આખો દિવસ સુધરી ગયો. આવો પ્લીઝ, અંદર આવો. ભાભી આલો ચા પીએ, હમણાં જ બનાવી છે. નો થેન્ક્સ, હું પીને જ આવી છું. તમને ખબર છે ભાભી, મા પછી તમે પહેલા છો જે અમારા આ ઘરમાં આવ્યા છો. આવવાનું કઈ ખાસ કારણ? ધનરાજ, કોઈ કારણ નહીં હોય. ભાભી તો બસ આપણને મળવા આવ્યા છે, હે ને ભાભી? ના ના, હું ઓળખું છું ભાભી ને. કામ વિના તો શ્વાસ પણ ના લે. એક્ચ્યુઅલી માનતાના સારા દિવસોની ખબર પડી ત્યારે જ મારે આવવું હતું. પણ પછી મને થયું કે કદાચ તમને લોકોને ન ગમે તો. ભાભી, એવું થોડું હોય. તમે તો મોટા છો, તમે કદાચ ક્યારેય કંઈક બોલ્યા પણ હશો તો મેં ક્યારેય એને મન પર નથી રાખ્યું. બધું કેમ ચાલે છે? મને બધે બધી ખબર છે, કેવી રીતે શરૂઆત કરી ને કેવી રીતે બધા રસ્તા કાઢ્યા ને કેવી રીતે કાલે રાત્રે માનતા કાલે રાત્રે જે થયું એ મારે કેવું કે નહીં એની અવધવ. ભાભી, હું કઈ સમજી નહીં. વિના સંકોચે કહો ને. ના, રહેવા દે. વાતનો ભાર મનમાં રાખવા કરતા તો સારું છે કે કહીને હળવાશ અનુભવી. એક્ચ્યુઅલી કાલે રાત્રે મેં પપ્પાને કોની સાથે ફોન પર વાત કરતા સાંભળ્યા. ધનરાજ અને માનેતાનું કામ બહુ સરસ ચાલે છે. હેલો, શિવરંજની ચાર રસ્તા પાસે બપોરે ને રાત્રે એક ફૂડ સ્ટોલ લાગે છે. ઇલીગલ હોય ચાર રીતે ફૂડ સ્ટોલ લગાવે. ફૂડ પણ નીચી ક્વોલિટીનું હોય છે. અને કાલે સવારે ઉઠીને 25-50 લોકો જો બીમાર પડ્યા, તમારું નામ સમજદારને માત્ર ઈશારો હોય, પગલા લો, નામ મારું ન હોય, તો અમદાવાદનું ભલું ઈચ્છું છું એટલે આ બધું કહું છું તમને.
બધી ખબર ના પડી હોય, પણ મમ્મી ઘરમાં નથી હોતા એટલે પપ્પાને દવા આપવાની જવાબદારી મારી છે. હું દવા આપવા ગઈ ત્યારે આ બધું. આજે તો હવે હાથ થઈ ગઈ. ધનરાજ નહીં, એ પપ્પા છે. અરે બાપ હોય તો બાપની જેમ રહે ને. આવું સાવ આવું. છેલ્લી બેન્ચ પર બેસીને હરીફ સાથે પણ આવું વર્તન નથી કર્યું ક્યારે એમને. મારી સાથે, તારી સાથે. સિરિયસલી આજે તો હું જાવ છું. ધનરાજ નહીં, માનો મારી વાત, અત્યારે નહીં. ના, આજે જ, અત્યારે જ. ધનરાજ મારી વાત સમજો, વાત વધી જશે. શરૂઆત કરી દીધી છે પપ્પાએ, આજે તું નહીં બોલતી, નહીં રોકતી મને. આવી રમત, આટલી ગંદી રમત. શરૂઆત કોણે કરી? સમજાયું? આબરૂ ના ધજાગરા ઉડે ત્યારે કેવું લાગે? આબરૂ ના ધજાગરા નહીં, અમે જોયેલા સપનાઓના ચીકરા. અમારી આજ અને અમારી આવતીકાલના ઉડતા લીરા. મેં તમને પહેલા પણ કહ્યું હતું કે કંપનીના ઓપ્શન પાછળ મારો કોઈ જ હાથ નથી, અને હું મરીશ તો પણ આ જ કહીશ. પણ તમે, તમે બહુ જ ખોટું કર્યું છે. હાથી સામે ઉભા રહેવાની ત્રેવડ ન હોય તો મેદાન છોડી દઈએ. મેં તો ક્યારે મેદાન પકડ્યું જ નથી. જો એવું હોત ને તો હું તમારા હરીફોની સાથે બેઠો હોત. અરે અમે તો શૂન્યથી શરૂઆત કરી, અને એ પણ અમારી ઈચ્છા મુજબ. એ જ તમારી લાયકાત હશે. કબૂલ કે તમે અને તમારી કશ્યપ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ હાથી સમાન છે, પણ એક વાત યાદ રાખજો કૃષ્ણકાંત કશ્યપ, એક નાનકડી કીડી હાથીના કાનમાં ઘૂસીને હાથીને તાંડવ કરાવે છે. અને તાંડવે ચડેલો હાથી ગાંડો થઈ જાય છે. પોતાનું જ માથું પછાડી પછાડીને પોતાનો જ જીવ કાઢે છે. આજ સુધી તમારી સામે કોઈ જંગ નહોતી, પણ તમે જે કર્યું છે એ જોયા પછી હું કહું છું, હવે હું ધનરાજ કશ્યપ કશ્યપ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીની સામે ઉભો થાઉં છું. એનો હવે એક જ ધ્યેય છે, કૃષ્ણકાંત કશ્યપની બરબાદી. નહીં બેટા, આવું નહીં બોલ. નહીં મમ્મી, હવે નહીં. અસ્તિત્વની આ જંગમાં આજે તો હું અહીંયા રૂબરૂ કહેવા આવ્યો છું, પણ હવે ભૂલથી પણ અમારી તરફ જોવાની કોશિશ પણ કરી છે ને, તો યાદ રાખજો હું કહેવા નહીં આવું. અન્ડરસ્ટેન્ડ? યુ બેટર અન્ડરસ્ટેન્ડ.